નમસ્કાર સાથી મિત્રો, સાથી મિત્રો, હાલ સુધીમાં તમે સ્વાધ્યાય 3.5માં 1-8 પ્રશ્નો સોલ્વ કરી નાખેલા છે. હવે એ બધા ત્રિકોણ ABC માટેના સૂત્રો હોય તો જ લાગુ પડે એવા રૂલ સાથે અભ્યાસ કર્યો છે. તો નેક્સ્ટ આગળ વધીએ. 1-8 સોલ્વ થઈ ગયા બાદ ક્વેશ્ચન નંબર 9મો, પણ એ પહેલાં તમને બધાને શું આવડવું જરૂરી છે? તો કે તમને બધાને સરસ મજાનું સાઇન સૂત્ર આવડવું જોઈએ. તો કે ત્રિકોણ માટેનું સાઇન સૂત્ર છે એના છેદમાં સાઇન એ બરાબર બીના છેદમાં સાઇન બી બરાબર સીના છેદમાં સાઇન સી અને બરાબર 2R છે એ વક્ર ત્રિજ્યાનું સૂત્ર છે. ઓકે, આ એક આવડવું જોઈએ. ચાલો, આવડે છે તો પછી તમને કોસાઇન સૂત્ર આવડવું જોઈએ. કોસાઇન સૂત્ર આવડવું જોઈએ. કોસાઇન સૂત્ર છે એ કોસ એ માટે લાગુ પડે. કોસ એ બરાબર શું થાય? તો કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના છેદમાં 2BC લખાય, કારણ કે અહીંયા એ છે તો છેલ્લે માઇનસ એ સ્ક્વેર. હવે આવી રીતે જો તમારી પાસે મિત્રો કોસ બી લખાવવામાં આવે તો કોસ બી છે એટલે તમારે બીને માઇનસ બી સ્ક્વેર છેલ્લે, આગળ બે વધ્યા એ સ્ક્વેર અને સી સ્ક્વેર અને 2AC બરાબર છે. આવી રીતે સૂત્ર છે કોસાઇનનું. અને છેલ્લે લખી નાખીએ કોસ સી, તો છેલ્લે આવે માઇનસ સી સ્ક્વેર, આગળ આવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને 2AB. આવી રીતે તમારે કોસાઇન સૂત્ર પણ યાદ હોવા જરૂરી છે, તો જ તમે આ સ્વાધ્યાયના દરેક પ્રશ્નોને આગળ વધારી શકો છો. તો સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ તમારો સરસ મજાનો સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 9મો. ઓકે, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 9મો સોલ્વ કરીએ. સ્વાધ્યાય 3.5 પ્રશ્ન નંબર 9મો, ત્રિકોણ ABC માટે સાબિત કરો કે, કોના માટે સાબિત કરવાનું છે? તો કે ત્રિકોણ ABC માટે સાબિત કરવાનું છે બી પ્લસ સી કોસ કેપિટલ બી પ્લસ સી બાય 2, બી પ્લસ સી સ્મોલ કોસ કેપિટલ બી પ્લસ સી બાય 2 બરાબર સ્મોલ એ કોસ કેપિટલ બી માઇનસ સી બાય 2, આવું સાબિત કરવાનું છે. ત્રિકોણ ABC માટે આ રકમ સાબિત કરવાની છે, બરાબર છે. તો જોઈએ. ઓકે, આપણે લઈએ આ ડાબી બાજુ, આને ધ્યાનમાં રાખીએ. તો LHS બરાબર બી પ્લસ સી અને કોસ બી પ્લસ સી કેપિટલ છે ભાગ્યા 2. ચલો, અહીંયા સુધી તો બધાને વ્યવસ્થિત અને ક્લિયર છે. હવે સાઇન સૂત્ર. સાઇન સૂત્ર છે એના છેદમાં સાઇન એ, બીના છેદમાં સાઇન બી, સીના છેદમાં સાઇન સી બરાબર 2R. તો આના ઉપરથી સ્મોલ બીની કિંમત તમને મળી જાય. સ્મોલ બી બરાબર થાય 2R sin B. આને અહીંયા સામે લઈ લીધો 2R sin B. અને સીના છેદમાં સાઇન કેપિટલ સી બરાબર પણ 2R. તો આના ઉપરથી સ્મોલ સીની કિંમત મળી જાય 2R sin C. 2R sin B, 2R sin Cને અહીંયા પધરાવી દઈએ તો LHS મળી જાય તમને બધાને. બી એટલે 2R sin B, ત્યાંથી લખું છું. સી એટલે 2R sin C અને આ એમનું એમ કોસ બી પ્લસ સી બાય 2. ચાલો, ડન. આગળ વધારીએ. તો હવે LHS બરાબર 2R આવી જાય કોમન, 2R આવી ગયું કોમન, કામ ઉષ્મા વધે સાઇન બી પ્લસ સાઇન સી. અને કોસ બી પ્લસ સી બાય 2 એમનું એમ,
બરાબર છે, બરાબર છે. આગળ વધીએ તો હવે LHS બરાબર આવે. LHS બરાબર શું આવે? શું આવે? વેરી ગુડ. સાઇન પ્લસ સાઇનનું સૂત્ર આવે, S પ્લસ એસનું સૂત્ર થાય 2 સાઇન અને કોસ, અને આ એમનું એમ કોસ બી પ્લસ સી બાય 2 એમનું એમ. વેરી ગુડ. શું સૂત્ર આવે? S પ્લસ એસનું સૂત્ર બોલી જઈએ તો S પ્લસ એસના સૂત્રમાં અહીંયા બંને ખૂણાનો સરવાળો આવે ભાગ્યા 2, અહીંયા આવે બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2 બી માઇનસ સી બાય 2. તમે જોઈ શકો છો આ અહીંયા અને આ ખૂણા સરખા છે. 2 સાઇન થીટા કોસ થીટાનું સૂત્ર, 2 સાઇન થીટા કોસ થીટા ખૂણા સરખા હોય તો એને લખાય સાઇન 2 થીટા. આવું તમારું સૂત્ર છે. આ સૂત્રને અહીંયા એપ્લાય કરીએ. 2 સાઇન થીટા કોસ થીટા એટલે કે સાઇન 2 થીટા. 2 સાઇન થીટા કોસ થીટા, બે ખૂટીટા તો સરખા જ, સાઇન 2 થીટા લખી નાખીએ. તેથી LHS બરાબર 2 આર એમનો એમ 2 સાઇન થીટા કોસ થીટા, આને ભેગું લખી નાખીએ આને અને આને, તો શું લખાય? સાઇન 2 થીટા. સાઇન 2 અને થીટા એટલે બી પ્લસ સી બાય 2. આ તમારું સાઇન 2 થીટાનું સૂત્ર થઈ ગયું. એમાં બે બે ઉડી જશે ખૂણામાં. આ એમનું એમ કોસ બી માઇનસ સી બાય 2 એમનું એમ. ઓકે મિત્રો, હવે અહીંયા તેથી LHS બરાબર તમારી પાસે આવે 2R સાઇન બી પ્લસ સી અને કોસ બી માઇનસ સી ના છેદમાં 2. ક્લિયર છે? ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માટે તમે બધા જાણો છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો A પ્લસ બી પ્લસ સી બરાબર હોય પાય. તો આ A પ્લસ છે ને એને આપણે મોકલી દઈએ સામેની બાજુ, તો અહીંયા વધે બી પ્લસ સી બરાબર પાય માઇનસ એ. અહીંયા પધરાવી દઈએ તો તમારી પાસે ડાબી બાજુ LHS બરાબર 2R સાઇન પાય માઇનસ એ, 2R સાઇન પાય માઇનસ એ, અને આ એમનું એમ કોસ બી માઇનસ સી બાય 2. ચાલો આગળ વધારીએ તો પાય માઇનસ કરો એટલે કે પાય અહીંયા હોય, સોરી પાય અહીંયા હોય, પ્લસ કરો તો તમારી આ દિશા, માઇનસ કરો તો આ દિશા, બીજું ચરણ આવે. બીજા ચરણમાં સાઇન ઓલ એસ, બીજા ચરણમાં સાઇન હોય પ્લસ, તો લખી નાખીએ પ્લસ નિશાની. તેથી LHS બરાબર 2R, આને કહેવાય પ્લસ સાઇન, એ કારણ કે બીજા ચરણમાં સાઇન પ્લસ હોય. એક સક્સિસ લીધી એટલે વિધેય પણ નહીં બદલે. અને આ એમનું એમ આવે કોસ બી માઇનસ સી બાય 2. 2R સાઇન, એને સાઇન સૂત્ર બોલો તો સાઇન સૂત્ર એના છેદમાં સાઇન એ બરાબર 2R. આવું થાય ને, બધા જાણો જ છો. તો સ્મોલ એની કિંમત શું થાય? સ્મોલ એની કિંમત સાહેબ 2R સાઇન એ જ થાય, 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 એને સ્મોલ એ કહેવાય. લખી નાખીએ તેથી LHS બરાબર સ્મોલ એ ગુણ્યા કોસ કેપિટલ બી માઇનસ સી બાય 2. મારા ખ્યાલથી તો તમારે આ જ જમણી બાજુ જોતી હશે. જોઈ લઈએ સંપૂર્ણ ક્વેશ્ચન. અહીંયા પૂર્ણ સ્વાધ્યાય 3.5નો ક્વેશ્ચન 9મો, બહુ સાદી અને સરળ રીત, ફક્ત સાઇન સૂત્રનો 2 વાર ઉપયોગ અને S પ્લસ S સૂત્રના ઉપયોગથી બહુ ઇઝી મેથડથી તમે કરી શકો છો. તો આ થઈ ગયો તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 9મો અહીંયા પરિપૂર્ણ. આ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 9મો સાબિત થાય છે. નેક્સ્ટ આગળ વધીએ અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10મો સોલ્વ કરીએ. 10મો છે કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? તો કે A કોસ A, B કોસ B,
प्लस स्मॉल सी कोस सी बराबर 2a साइन बी साइन सी आ तमारो क्वेश्चन छे आवु साबित करवानु छे बराबर छे અહીંયા ત્રણ પ્રકારના આન્સર અલગ 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 હોઈ શકે છે એ તમે પણ કરી શકવાના છો પણ આ ક્વેશ્ચનમાં વ્યવસ્થિત ધ્યાન આપશો તો કરીએ ડાબી બાજુથી જ સ્ટાર્ટ આ તમારા ક્વેશ્ચનની ડાબી બાજુ છે બરાબર છે ઓકે લખી નાખીએ એલએચએસ બરાબર શું છે એ કોસે प्लस बी कोस बी प्लस सी कोस सी लखी नाखी डाबी बाजू हवे तमे बधाई जाणो छो एने प्रधारीए साइन सूत्र साइन सूत्र माथी एनी किंमत शू थाय तो के एना छेदमां साइन ए बराबर टू आर छे તેથી સ્મોલ એની કિંમત થશે ટુ આર સાઈન એ ત્યાં ક્યાંક સ્મોલ એ છે ત્યાં પધરાવી દેશું બીના છેદમાં સાઈન બી બરાબર પણ ટુ આર તો પાછી બીની કિંમત થશે ટુ આર સાઈન બી જ્યાં બી છે ત્યાં પધરાવી દેશું સાઈન બી સીના છેદમાં સાઈન સી બરાબર પણ ટુ આર તો સ્મોલ સીની કિંમત પણ પધરાવી શકશું 2R sin C આ બધી કિંમતોને અહીંયા પધરાવી દેતા ચાલો તેથી LHS બરાબર એની કિંમત લખાય 2R sin A અને cos A એમનું એમ ઓકે પ્લસ B ની કિંમત લખાય 2R sin B અને cos B એમનું એમ પ્લસ C ની કિંમત લખાય 2R sin C અને કોસ સી એમનું એમ ચાલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ કે સ્મોલ એની કિંમત મૂકી ટુ આર સાઈન એ સ્મોલ બીની કિંમત મૂકી ટુ આર સાઈન બી સ્મોલ સીની કિંમત મૂકી ટુ આર સાઈન સી અને આ આન્સર લાવેલા છીએ ઓકે ડન છે અહીંયા સુધી તો બધાને ક્લિયર ડાબી બાજુ હવે આગળ વધારીએ તો હવે LHS બરાબર 2 sin a cos a ને તો sin 2a કહેવાય તો r ગુણ્યા sin 2a થાય પ્લસ 2 sin b cos b ને તો sin 2b કહેવાય r ગુણ્યા sin 2b ત્રિકોણમિતિના સૂત્ર જ આવી ગયા છે હવે બધાય ખાસ 12માં માટે પણ અતિ આવશ્યક છે ઓકે 2 sin c cos c તો એને તો કહેવાય sin 2c એટલે r ગુણ્યા sin 2c ચાલો અહીંયા સુધી ક્લિયર હોય તો હવે આ ક્વેશ્ચનને આપણે ગણવાનો છે ઓકે મિત્રો તો વધારીએ આગળ આને ડાબી બાજુને તેથી LHS બરાબર બધાયમાંથી ચાલો પહેલા બેમાંથી નહીં પણ બધાયમાંથી આર લઈ લઈએ કોમન કામુસમાં વધે સાઇન ટુ એ સાઇન ટુ બી અને સાઇન ટુ સી સાઇન ટુ એ પ્લસ સાઇન ટુ બી અને સાઇન ટુ સીને રાખીએ એમનું એમ બધાને એમના એમ જ રાખ્યા છે પ્લસ સાઇન ટુ સી ચાલો ક્લિયર આગળ વધારીએ તો અહીંયા તમારે સાઇન પ્લસ સાઇનનું સૂત્ર વાપરવું પડે એસ પ્લસ એસનું સૂત્ર શું થાય તો ડાબી બાજુ આર કાઉસમાં સાઇન પ્લસ સાઇનનું સૂત્ર થાય ટુ સાઇન અને કોસ કરીએ બંને ખૂણાનો સરવાળો ટુ એ પ્લસ ટુ બી બાય ટુ ઇન્ટુ કોસ કરીએ બંને ખૂણાની બાદબાકી ટુ એ માઇનસ ટુ બી બાય ટુ અને આ રાખીએ એમનું એમ એટલે કે પ્લસ સાઇન ટુ સી એમનું એમ રાખીએ ઓકે આગળ વધારીએ તો સાદું રૂપ આપીએ આગળ તો પછી વધારશું LHS બરાબર આર એમનો એમ કાઉસમાં ટુ એમનું એમ 2a પ્લસ 2b બાય 2 ને તો a પ્લસ b કહેવાય તો લખી નાખીએ સાઇન a પ્લસ b
અને આગળ વધારીએ 2a માઇનસ 2b બાય 2 ને 2a માઇનસ 2b બાય 2 ને તો a માઇનસ b કહેવાય તો cos a માઇનસ b અને પ્લસ sin 2c એમનું એમ ક્લિયર. હવે તમે જાણો છો કે ત્રિકોણ abc માટે તમને જો તમને a પ્લસ b દેખાય તો a પ્લસ b પ્લસ c પાઈ હોય એટલે કે a પ્લસ b ને લખાય પાઈ માઇનસ c, a પ્લસ b ને પાઈ માઇનસ c લખી નાખાય, લખી નાખીએ તો તમારી પાસે આવી જાય LHS બરાબર આર કાઉન્સમાં 2 સાઇન a પ્લસ b ના બદલે પાઈ માઇનસ c કોસ એ માઇનસ બી એમનું એમ રાખીએ પ્લસ સાઇન ટુ સી પણ એમનું એમ રાખીએ. હવે તમે જાણો છો સાઇન પાઈ માઇનસ સી, પાઈ માઇનસ કરો, પાઈ માઇનસ કરો, પાઈ માઇનસ કરો, બીજું ચરણ આવે, બીજા ચરણમાં તો સાઇન પ્લસ હોય તો પ્લસ સાઇન સી જ થાય તો LHS તમને મળે આર કાઉન્સમાં 2 સાઇન સી બરાબર છે ઓકે અને કોસ એ માઇનસ બી. હવે સાઇન સી આવ્યો તો આને સાઇન સી બનાવી શકાય, ક્યુ કેમ બનાવી શકાય તો સાઇન ટુ સી નું સૂત્ર 2 સાઇન સી બની ગયો ને સાઇન સી અને કોસ સી, સાઇન ટુ થીટા, ટુ સાઇન થીટા કોસ થીટા, તમને બંનેમાંથી જુઓ 2 સાઇન સી દેખાશે કોમન, 2 સાઇન સી કોમન દેખાય છે તો 12 લઈ લ્યો બરાબર છે, 12 લઈ લઈએ, 2 સાઇન સી ને લઈ લઈએ 12, તેથી તમારી પાસે LHS બરાબર આવે 2R બે વાર આવી ગયો છે અને સાઇન સી પણ 12. ચાલો આટલી વસ્તુ 12 લ્યો તો હવે તમારી પાસે અંદર વધે કોસ એ માઇનસ બી અને કોસ સી. હવે અહીંયા ખૂણાઓ અલગ અલગ છે, ના ચાલે ના ચાલે, ખૂણા અલગ અલગ તો જીવનમાં ના ચાલે તો શું કરું સાહેબ, ખૂણાઓ અલગ અલગ હોય તો ના ચાલે તો તમારે કરાય સી ની કિંમત પાઈ માઇનસ એ પ્લસ બી, કારણ કે એ પ્લસ બી પ્લસ સી પાઈ છે, આનો ઉપયોગ કરાય. અહીંયા સી ની કિંમત પાઈ માઇનસ એ પ્લસ બી મૂકી દેવાય તો મૂકી દઈએ LHS બરાબર 2R સાઇન સી, ક્યારેય માઇનસની કિંમત તો મૂકાય ને એટલે સીની કિંમત મેં મૂકી છે, મૂકી દઈએ કોસ એ માઇનસ બી એમનું એમ પ્લસ કોસ સીની કિંમત મૂકવાની છે પાઈ માઇનસ એ પ્લસ બી. પાઈ માઇનસ કરો, પાઈ માઇનસ કરો એટલે બીજું ચરણ આવે, બીજા ચરણમાં તો સાઇન ધન હોય કોસ તો માઇનસ હોય, લખી નાખીએ અને માઇનસ થશે આ, તેથી તમારી પાસે LHS બરાબર આવે 2R સાઇન સી કાઉન્સમાં કોસ એ માઇનસ બી અને આ થઈ જશે માઇનસ કોસ એ પ્લસ બી. ચાલો કોસ એ પ્લસ બી કોસ એ માઇનસ બી, સી માઇનસ સીનું સૂત્ર આવે, સી માઇનસ સીનું સૂત્ર, અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો સી માઇનસ સીનું સૂત્ર થાય માઇનસ 2SS LHS બરાબર 2R સાઇન સી એમનું એમ. હવે આપ સર્વેનું સૂત્ર કયું, સી માઇનસ સી, સી માઇનસ સી એટલે થાય માઇનસ 2SS એટલે સાઇન અને સાઇન, કરીએ બંને ખૂણાનો સરવાળો એ માઇનસ બી પ્લસ એ પ્લસ બી ભાગ્યા બે, કરીએ બંને ખૂણાની બાદબાકી એ માઇનસ બી માઇનસ એ પ્લસ બી, બાદબાકી કરો તો કાઉન્સ કરવો, નિશાની અંદર જાય તો નિશાની બદલતી હોય ઓકે, તેથી LHS બરાબર આવે માઇનસ 2R સાઇન સી 2 માઇનસ નિશાની આગળ લખી છે
आमां तमे बी ने तो कैंसल थतो जोई सको छो, 2a बाय 2 एटले साइन a थशे, अने साइन माइनस अंदर आपो एटले माइनस a माइनस b, माइनस 2b एटले माइनस b थई जशे, माइनस 2b बाय 2 माइनस b આવું આવ્યું. હવે તમને ખબર સાઇન અયુગ્મ વિધેય છે, અયુગ્મ વિધેય એટલે કે એની અંદર માઇનસ હોય એને તમે આગળ લખી શકો, લખી નાખીએ. તેથી તમારી પાસે એલ એચ એસ બરાબર આવે, આગળ પ્લસ થઈ જાય એટલે છેલ્લું ધન થઈ ગયું, ટુ આર સાઇન સી, ટુ સાઇન એ સાઇન બી, અંદરની માઇનસ નિશાનીને અહીંયા પ્લસ કરેલી છે. હવે ધ્યાન, હવે તમારો જો આન્સર લાવવો હોય તો અહીંથી તમારા ત્રણ આન્સર આવે. મેં તમને જે સ્ટાર્ટિંગમાં બોલ્યો હતો એ કે આના ત્રણ આન્સર પોસિબલ છે. આન્સર નંબર વન, આના માટે આન્સર નંબર વન, આના જ માટે આન્સર નંબર ટુ, આના જ માટે આન્સર નંબર થ્રી, બરાબર છે? આના જ માટે ત્રણ આન્સર તમને સાબિત કરી શકો છો. પહેલો આન્સર વસ્તુ લખાવો તો એલ એચ એસ બરાબર છે ટુ આર સાઇન સી, 2r sin c into 2 sin a sin b. આ તમારો પહેલો આન્સર આપે, શું આપે એ આપણે જોઈ લેશું હમણાં. બીજો આન્સર, ચાલો બીજો આન્સર, નહીં દેખાય કંઈ વાંધો નહીં, નહીં દેખાય દેખાશે. ચાલો sin c ને બદલે આ બેની જગ્યા બદલી નાખું, તો લખી નાખું 2r sin a, એમનું એમ જ લખું, હું કંઈ કરતો જ નથી, 2r sin a 2 sin c sin b. ચાલો આ તમારો બીજો આન્સર આપશે. ત્રીજો આન્સર શું આવે ભાઈ? તો ત્રીજો આન્સર આવે 2r sin c લખું, 2r sin b 2 sin a sin c. હું ખાલી sin a b c ને આડા હવડા લખીને બોલું છું અહીંયા, ધ્યાન. ઓકે, તમે બધાય જાણો છો કે a ના છેદમાં, સોરી, 2r sin c છે ને, એટલે c ના છેદમાં sin c બરાબર 2r થાય. તો આના ઉપરથી સ્મોલ c ની કિંમત 2r sin c થશે, 2r sin c ના બદલે સ્મોલ c મૂકી દેતા, LHS બરાબર આવે સ્મોલ c ઇન્ટુ 2 sin a sin b. આ પહેલો આન્સર. આવું પણ તમારે સાબિત કરવાનું હોઈ શકે છે ક્વેશ્ચન બદલે તો. ઓકે, બીજો ક્વેશ્ચન, 2r sin a ની કિંમત, તો તમે બધા જાણો છો કે a ના છેદમાં sin a બરાબર 2r, તો તમે આન્સર આપી શકો કે આનો આન્સર શું આવે? તો LHS બરાબર 2r sin a ને તો સ્મોલ a કહેવાય, a 2 sin c સાઇન બી લખાય, બરાબર છે? ઓકે, આગળ વધીએ. હવે 2r sin b ને શું કહેવાય? તો તમને ખબર b ના છેદમાં sin b બરાબર 2r, તો 2r sin b ને સ્મોલ b કહેવાય, મૂકી દઈએ તો LHS તમને મળે સ્મોલ b 2 sin a sin c. હવે તમારે જોઈ લેવાનું શું સાબિત કરવાનું અત્યારે પૂછ્યું છે, આ ત્રણમાંથી ગમે તે તો પ્રશ્ન બનાવી શકે છે. તો આ તમારો ક્વેશ્ચનમાં 2a વાળું સાબિત કરવાનું છે, એટલે કે આ મધ્ય ભાગ તમારે સાબિત કરવાનો છે, 2a sin c sin b. આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે છે. તો આ થઈ ગયો સરસ મજાનો તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10મો અહીંયા પરિપૂર્ણ. અહીંયા તમારે 2a ના બદલે 2b પણ માગી શકે છે, 2c પણ માગી શકે છે. તો આવી રીતે તમારે સ્વાધ્યાય 3.5નો ક્વેશ્ચન નંબર 10માને પૂરો કરવાનો છે, બરાબર છે? આગળ વધીએ અને નેક્સ્ટ સોલ્વ કરીએ તમારા સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 11માં. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11મો, રકમ છે કોઈ પણ ત્રિકોણ માટે સાબિત કરો કે, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે કોસ એ ના છેદમાં સ્મોલ એ, એવું કાંઈ સૂત્ર નથી એટલે લખતા પણ નહીં, કોસ બી ના છેદમાં સ્મોલ બી પ્લસ કોસ સી ના છેદમાં
સ્મોલ સી બરાબર શું સાબિત કરવાનું છે જોઈ શકો છો, બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ના છેદમાં ટુ એ બી સી સાબિત કરો. આ વસ્તુ તમારે સાબિત કરવાની છે, ના છેદમાં ટુ એ બી સી સાબિત કરો. બહુ સરળ ક્વેશ્ચન છે પણ તમને સૂત્ર આવડે તો. સાહેબ સૂત્રમાં તો તમે બધા તૈયાર જ છીએ તો કરીએ સ્ટાર્ટ મિત્રો. બહુ સરળ ક્વેશ્ચન, નાનો ક્વેશ્ચન છે. આ તમારા પ્રશ્નની ડાબી બાજુ છે, LHS બરાબર શું છે પ્રશ્ન? તો કોસ એ ના છેદમાં સ્મોલ એ પ્લસ કોસ બી ના છેદમાં સ્મોલ બી પ્લસ કોસ સી ના છેદમાં સ્મોલ સી. તમારે સાબિત કરવાનું છે ને સ્મોલ એ બી સી ડી વાળું સાબિત કરવાનું છે. સ્મોલ એટલે કે કોસ કેપિટલ એને દૂર કરવાનું. તો એનું સૂત્ર તમારી બધાય પાસે છે તો સૂત્ર બોલતા જશો. તેથી LHS બરાબર વન બાય એ એટલે કે છેદ એમનો એમ. મારે આ કોસ એનું સૂત્ર લખવું છે. આ કોસ એનું સૂત્ર શું થાય? તો તમને બધાને આવડવું જોઈએ, આવડે જ. શું થાય કોસ એનું સૂત્ર? તો એ થશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ના છેદમાં ટુ બી સી. આ મેં કોસ એનું સૂત્ર ને આગળ વન બાય એ એમનો એમ રાખેલો છે. ક્લિયર છે? આગળ વધીએ, આગળ વધીએ. પછીનામાં તમે જોઈ શકો છો વન બાય બી એમનો એમ રાખીએ ડોટ કોસ બીનું સૂત્ર મારે એપ્લાય કરવું છે. આ કોસ બીનું સૂત્ર તો તમને બધાને આવડે. કોસ બીનું સૂત્ર થાય એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. કોસ બી છે એટલે બી સ્ક્વેર ના છેદમાં ટુ એ સી. ક્લિયર છે? આવડે છે? ડન છે? તો થઈ ગયું અહીંયા કોસ સીનું સૂત્ર તૈયાર, તમારા મગજમાં બેઠું જ છે. તો એ પણ હવે લખી નાખીએ ભાઈ. તો અહીંયા વન બાય સી ને એમનો એમ રહેવા દઈએ ડોટ એમનું એમ. હવે તમારે સૂત્ર વાપરવાનું છે તમારા કોસ સીનું. વન બાય સી તો એમનું એમ, કોસ સીનું સૂત્ર શું છે? તો એ છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં ટુ એ બી. તમે હવે વ્યવસ્થિત જુઓ ને દરેકનો છેદ ટુ એ બી સી, ટુ એ બી સી, ટુ એ બી સી જ છે. તો લસાહ પણ લેવાનો નથી, લસાહ તૈયાર છે. એટલે કે તૈયાર માલ તમારી પાસે છે તો એને હવે ખીચડી બનાવી નાખીએ. LHS બરાબર બધાયનો છેદ સરખો જ છે તો બધાયના છેદને કોમન લખીએ. ટુ એ બી સી બધાયના છેદમાં છે, છે તો પેલું એમનું એમ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એમનું એમ પ્લસ બીજું એમનું એમ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એમનું એમ પ્લસ ત્રીજું એમનું એમ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. હવે જેને ઉડે છે એને તો ઉડાડીએ. તો અહીંયા માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઉડી જાય છે, બરાબર છે? ઓકે આગળ વધીએ. માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઉડી જાય છે, ઉડી જાય છે. માઇનસ સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઉડી જાય છે. બાકી જે વધે છે એ જ તમારે સાબિત કરવાનું હશે. LHS બરાબર જે વધ્યું એ છેદમાં તો ટુ એ બી સી તો તૈયાર જ છે ભાઈ, અમે તો બેઠા જ છીએ. બાકી વધે એ બોલો. તો બી સ્ક્વેર સી સ્ક્વેર અને એ સ્ક્વેર વધે એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર વધે, જે તમારી જમણી બાજુ RHS છે. લ્યો આ તમારો ક્વેશ્ચન નંબર 11મો પણ અહીંયા પરિપૂર્ણ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11મો નાનો એવો પ્રશ્ન ફક્ત સૂત્રને આધારિત અહીંયા પરિપૂર્ણ. મિત્રો નેક્સ્ટ આગળ વધીએ અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12મો સોલ્વ કરીએ. નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12મો લઈએ. ઓકે, રકમ છે કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? તો તમારી પાસે છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટ એ
પછીનું આગળ લખીએ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી આગળ લખીએ પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ સી બરાબર બરાબર તમારે સાબિત કરવાનું છે ઝીરો આવું સાબિત કરવાનું છે આ છે ને પ્રશ્ન લેન્ધી છે લંબાઈમાં મોટો છે તો તમારે શું કરવાનું તમે સરખું નામ નિરીક્ષણ કરશો ને પ્રશ્નોનું તો તમને પહેલું સ્ટેપ બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ પહેલું સ્ટેપ બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ એકબીજા જેવા દેખાય છે જેવા એટલે કે પહેલું ગણતા આવડે ને તો બીજાનો આન્સર સીધો લખી શકાય બીજોનો આન્સર ખબર હોય ત્રીજાનો કારણ કે એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટે છે તો અહીંયા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી છે કોટ સી હોય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે તો હું ફક્ત પહેલાંને ગણીશ એવી જ રીતે બાકીના લખી નાખીશ તો આવી અહીંયા એ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટે ગણીએ ચાલો હવે મારે ગણવું છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને કોટે આની ગણતરી કરવી છે તો તમે બધા જાણો છો સ્મોલ બીની કિંમત સાઇન સૂત્ર પરથી સાઇન સૂત્ર પરથી સ્મોલ બીની કિંમત બીના છેદમાં સાઇન બી બરાબર ટુ આર હોય તો સ્મોલ બીની કિંમત થઈ જાય ટુ આર સાઇન બી ક્લિયર છે ટુ આર સાઇન બી ઓકે આગળ વધીએ સીના છેદમાં સાઇન સી બરાબર એ ટુ આર હોય તો સ્મોલ સીની કિંમત થઈ જાય ટુ આર સાઇન સી મૂકી દઈએ બંને કિંમતોને અહીંયા ઓકે તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બી સ્ક્વેર એટલે આનો વર્ગ બી સ્ક્વેર એટલે એનો વર્ગ થાય બે આરનો વર્ગ ચાર આરનો વર્ગ સાઇન સ્ક્વેર બી લખી નાખો બી સ્ક્વેર બરાબર છે સી સ્ક્વેર એટલે અહીંયાનો વર્ગ માઇનસ સી સ્ક્વેર એટલે આનો વર્ગ ચાર આરનો વર્ગ સાઇન સ્ક્વેર સી અને બાર કોટે તો એમનું એમ જ પ્રધારીને રહેશે ભૈલા લખી નાખ્યું છે કોટેને પણ તો આવી રીતે તમારી પાસે આન્સર આવે છે બંનેમાંથી તમને બધાને ફોર આર સ્ક્વેર કોમન દેખાશે લખી નાખો ફોર આર સ્ક્વેરને બાર કાઉસમાં વધે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી અને કોટે એમનું એમ હું ફક્ત પહેલો પાર્ટ ગણું છું બાકીનો એને આધારિત લખી નાખીશ સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સીનું સૂત્ર યાદ કરો ત્રિકોણમિતિનું સૂત્ર સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર તો સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા લખી નાખીએ બરાબર ફોર આર સ્ક્વેર સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટા અને કોટે અહીંયા સુધી પણ બધાને ક્લિયર છે તો આગળ વધારી દઈએ ઓકે તો હવે ફોર આર સ્ક્વેર એમનું એમ ત્રિકોણ એબીસી માટે બી પ્લસ સીને કહેવાય પાય માઇનસ એ બી પ્લસ સીને કહેવાય પાય માઇનસ એ ક્લિયર છે ઓકે અહીંયા સાઇન બી માઇનસ સી એમનું એમ રાખીએ કોટે એમનું એમ રાખીએ ચાલો સાઇન પાય માઇનસ એ બીજા ચરણમાં સાઇન આવે ધન હોય તો સાઇન એ કહેવાય સાહેબ એમાં ક્યાં મોટી વાત છે તો ફોર આર સ્ક્વેર પ્લસ સાઇન એ કહેવાય આને ઓકે સાઇન બી માઇનસ સી એમનું એમ હવે અહીંયા ધ્યાન કોટ એને એવું લખાય કોટ એને કોસ એના છેદમાં સાઇને સાહેબ એનું કારણ શું અરે મારા ભાઈ સાઇને ઉડી જાય આ તો એનું કારણ છે ઓકે આગળ વધારીએ તો ફોર આર સ્ક્વેર એમનું એમ સાઇન બી માઇનસ સી એમનું એમ કોસ એને બદલે પાય માઇનસ બી પ્લસ સી લખાય મેં એના બદલે પાય માઇનસ બી પ્લસ ત્રિકોણ એબીસી માટે વાત હોય તો લખાય હવે તમે બધા જાણો છો વાકેફ છો પરિચિત છો એટલે સીધું લખી શકું છું ફોર આર સ્ક્વેર એમનું એમ સાઇન બી માઇનસ સી એમનું એમ આની નિશાની બીજા ચરણમાં માઇનસ આવે એટલે આગળ લખી નાખીએ માઇનસ
કોસ બી પ્લસ સી. ક્લિયર છે? ઓકે, તો હવે ફોર આર સ્ક્વેરમાંથી ટુ આર સ્ક્વેરને અહીંયા લખીએ, અને ચાલો ડન છે. ઓકે, ટુને માઇનસ ટુ આર સ્ક્વેરને આગળ લખો, ટુ અહીંયા સાઇન બી માઇનસ સી, પહેલાં તો કોસ બી પ્લસ સી લખી નાખીએ અને સાઇન બી માઇનસ સી. ચાલો, અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો આગળ વધીએ મિત્રો. અહીંયા સુધી તો બધાને સરસ મજાનું ક્લિયર જ છે, તો આગળ વધતા જઈએ. શું છે આગળ વધવાની વાત? તો આગળ છે ટુ કોસ સાઇનનું સૂત્ર. ટુ કોસ સાઇનનું સૂત્ર આવે માઇનસ ટુ આર સ્ક્વેર, એમનો એમ ટુ કોસ સાઇનનું સૂત્ર આવે સાઇન માઇનસ સાઇન, સાઇન માઇનસ સાઇન. કરો મિત્રો બંને ખૂણાનો સરવાળો, તો તમને મળશે ટુ બી, અને કરો બંને ખૂણાની બાદબાકી તો તમને મળશે ટુ સી. તો ટુ બી માઇનસ ટુ સી થશે. લ્યો, આ તમારો ફાઇનલ આન્સર આવે પહેલાંનો, આનો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટ, એનો આન્સર શું મળે છે? લખી નાખીએ કે મારી પાસે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટે હોય તો એનું હું સાદુરૂપ આપતો જાઉં ને, તો આગળ માઇનસ ટુ આર સ્ક્વેર આવે, અને બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છે એટલે સાઇન ટુ બી માઇનસ સાઇન ટુ સી આવે. ચાલો, આ બધાને ક્લિયર થઈ ગયું. આ જ રીતે આ જ મેથડથી જો તમારી પાસે સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને કોટ બી હોય તો તમારો આન્સર આગળ તો માઇનસ ટુ આર સ્ક્વેર જ આવે, પણ અહીંયા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોવાથી સાઇન ટુ સી માઇનસ સાઇન ટુ એ આવે. ચાલો, આ પણ ક્લિયર. હજુ એક આ જ રીતે લખાવો તો મને ભાઈ, આ જ રીતે જો તમારી બધાય પાસે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને કોટ સી હોય, આ પણ તમારે એક્ઝામમાં પણ આ જ રીતે શબ્દથી લખી નાખવાનું છે. ઓકે, બરાબર માઇનસ ટુ આર સ્ક્વેર સાઇન ટુ એ માઇનસ સાઇન ટુ બી આવે, કારણ કે અહીંયા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, તો આ બધા કન્સેપ્ટનો ઉપયોગ આપણે કરવાનો છે તમારા પ્રશ્નમાં. આ તમારો પ્રશ્ન, લખીએ ડાબી બાજુ LHS બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટે પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ સી. આ તમારો ડાબી બાજુ છે. ઓકે, તો આ તમારી ડાબી બાજુ LHSમાં. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર કોટ એને શું કહેવાય? બી સ્ક્વેર માઇનસ માઇનસ ટુ આર સ્ક્વેર સાઇન ટુ બી માઇનસ સાઇન ટુ સી કહેવાય. માઇનસ ટુ આર સ્ક્વેર કાઉસમાં સાઇન ટુ બી માઇનસ સાઇન ટુ સી કહેવાય. ચાલો, આ ક્લિયર. આગળ વધારીએ. હવે મારે આની કિંમત મૂકવી છે, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી. સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બીને માઇનસ ટુ આર સ્ક્વેર સાઇન ટુ સી માઇનસ સાઇન ટુ એ કહેવાય, તો એની પણ કિંમત મૂકી દઈએ. માઇનસ ટુ આર સ્ક્વેર સાઇન ટુ સી માઇનસ સાઇન ટુ એ. ચાલો, ક્લિયર છે. હવે ત્રીજી અને અંતિમ કિંમત મૂકવી છે આની, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ સીની. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોટ સીની ટુ આર સ્ક્વેર સાઇન ટુ એ માઇનસ સાઇન ટુ બી. તો લખી નાખીએ માઇનસ ટુ આર સ્ક્વેર સાઇન ટુ એ માઇનસ સાઇન ટુ બી. ચાલો, ડન. તો આ તમારો સરસ મજાના ક્વેશ્ચનનો આન્સર પ્રગટ થઈ રહ્યો છે. ક્લિયર છે અહીંયા સુધી? આગળ વધીએ તો બધામાંથી તમને બાળકો કોમન દેખાય માઇનસ ટુ આર સ્ક્વેર. માઇનસ ટુ આર સ્ક્વેરને લઈ લીધું કોમન, તો આ કોમન આવી જાય તો આ વધે, સાઇન ટુ બી માઇનસ સાઇન ટુ સી વધે. આ કોમન આવી જાય તો પ્લસ જ નિશાની અને આ વધે, સાઇન ટુ સી માઇનસ સાઇન ટુ એ. આ માઇનસ નિશાની સાથે કોમન એટલે પ્લસ નિશાની, સાઇન ટુ એ માઇનસ સાઇન ટુ બી.
હવે તમે જોઈ શકો છો આ બંને ઉડી જાય, આ બંને ઉડી જાય, પહેલું અને છેલ્લું ઉડી જાય, તેથી LHS બરાબર 2R² ગુણ્યા 0, એટલે કે તમારો આન્સર 0, એટલે કે તમારે જમણી બાજુ મળી જશે. તો આ થઈ ગયો સરસ મજાનો તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12, પણ બેઝ એનો આ છે, આ ખાસ લખીને તૈયાર કરવું પડે, બરાબર છે. તો આ ફાવે એટલે તમારો આ ક્વેશ્ચન તમારી સમક્ષ ઓટોમેટિક હાજર થઈને આવી જ જશે. તો આ તમારા પ્રશ્ન નંબર 12માંનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર. આગળ વધીએ. નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 13મો લઈએ. સેમ ટુ સેમ ક્વેશ્ચન, ત્રણ વસ્તુ સરખી દેખાશે, તો એમને સોલ્વ કરીએ. કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે. તો સ્મોલ B² માઇનસ C² ના છેદમાં A² ગુણ્યા sin 2A, આ જેવું પદ છે ને એવા તમને બાકીના બંને પદ દેખાશે, એટલે આગળના દાખલાની મેથડથી કરવાનો થશે. ઓકે, પછી તમને દેખાશે C² માઇનસ A² ના છેદમાં B² sin 2B, અને ત્રીજું સ્ટેપ તમને દેખાશે A² માઇનસ B² ના છેદમાં C² sin 2C, અને આ બધાયનો સરવાળો તમારે 0 સાબિત કરવાનો છે. તો ફરીથી એક જ વાત કે ડાબી બાજુ તો લખી નાખો સાહેબ. તો હવે અહીં LHS બરાબર શું છે? LHS તો કે B² માઇનસ C² બાય A² B² માઇનસ C² બાય A² sin 2A. આ તમારી પહેલું પગથિયું છે. બીજું પગથિયું છે C² માઇનસ A² ના છેદમાં B² sin 2B, અને ત્રીજું પગથિયું છે શું છે ભાઈ? ત્રીજું પગથિયું છે A² માઇનસ B² ના છેદમાં C² અને sin 2C. આવી રીતે સંપૂર્ણ માહિતી છે. તો આમાં હું ફક્ત પ્રથમ પદ ગણીને આ જ રીતે બાકીનું લખવું પડશે. આ પહેલું પદ ગણી નાખીએ, B² માઇનસ C² ના છેદમાં A² sin 2A, આને ગણીએ. તો તમારી પાસે B² ની કિંમત જોઈ, C² ની કિંમત જોઈ, અને sin 2A, તો એમનું એમ રહીએ, બરાબર છે. આગળ વધીએ. તો તમારી પાસે સાઇન સૂત્ર છે બધાય પાસે, તો B ના છેદમાં sin B બરાબર 2R થાય. તો આના ઉપરથી સ્મોલ B ની કિંમત 2R sin B થાય. 2R sin B નો વર્ગ એટલે B² એટલે અહીંયા આવશે 4R² sin² B, એટલે B² લખી નાખો. હવે C ની કિંમત જોઈએ, તો સાઇન સૂત્ર ઉપરથી જ C ના છેદમાં sin C બરાબર 2R થાય, તેથી સ્મોલ C ની કિંમત 2R અને sin C થાય. એનોય વર્ગ કરવાનો છે, C² એટલે કે આ ભાઈનો વર્ગ, તો એ પણ થશે 4R² sin² C, અને એના છેદમાં sin A હું કામ બાકી રાખીએ, લખી જ નખાય ને, બરાબર એ 2R, તેથી સ્મોલ એની કિંમત થશે 2R sin A. ઓકે, એને પણ અહીંયા પધરાવી દઈએ સ્મોલ એની કિંમત, તો એ પણ થશે 4R² sin² A, 4R² sin² A. ચાલો અહીંયા સુધી ક્લિયર હોય તો આમાં
આગળ વધીએ. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય એ સ્ક્વેર સાઇન ટુ એ બરાબર અંશમાંથી ફોર આર સ્ક્વેર કોમન દેખાય. કૌંસમાં વધે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી ના છેદમાં ફોર આર સ્ક્વેર અને સાઇન સ્ક્વેર એ અને સાઇન ટુ એ ફોર આર સ્ક્વેર ઉડી જશે, ઉડી ગયા. હવે શું? તેથી બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય એ સ્ક્વેર સાઇન ટુ એ બરાબર સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સીના બે સૂત્ર એટલે કે બે આન્સર, સાઇન બી પ્લસ સી, સાઇન બી માઇનસ સી, છેદમાં સાઇન સ્ક્વેર એ, એમનું એમ સાઇન સ્ક્વેર એ છે એટલે સાઇન એ સાઇન એ સાઇન સ્ક્વેર જ લખાય. ઓકે, સાઇન સ્ક્વેર એ. સાઇન ટુ એનું સૂત્ર શું થાય ભાઈ? તો કે ટુ સાઇન એ કોસ એ થાય. ચાલો ક્લિયર. સાઇન એ સાઇન એ એક વખત ઉડી જાય. આગળ વધીએ. ઓકે, તેથી બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર સાઇન ટુ એ બરાબર સાઇન બી પ્લસ સીને લખાય પાઈ માઇનસ એ. તમને હવે ખબર છે કે બી પ્લસ સી ત્રિકોણ એ બી સી માટે બી પ્લસ સી પાઈ માઇનસ એ, એ પ્લસ બી પ્લસ સી પાઈ હોવાથી. આગળ સાઇન બી માઇનસ સી એમનું એમ, બે એમનું એમ, સાઇન એ તો ઉડી ગયું, કોસ એની કિંમત લખાય પાઈ માઇનસ બી પ્લસ સી, પાછું એનો એ જ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો, ના છેદમાં સાઇન એ. ચાલો આગળ વધારીએ. તેથી બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર સાઇન ટુ એ બરાબર સાઇન પાઈ માઇનસ એને તો સાઇન એ કહેવાય, લખી નાખ્યું. સાઇન બી માઇનસ સી એમનું એમ, બે એમનું એમ, પાઈ માઇનસ કરો બીજા ચરણમાં માઇનસ કોસ એ બી પ્લસ સી આવે અને છેદમાં એ સાઇન એ, તો આ તો પાછો ઉડી જવા તૈયાર છે. તેથી તમારી પાસે આવે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર સાઇન ટુ એ બરાબર. જુઓ, માઇનસ ટુ કોસ બી પ્લસ સી અને સાઇન બી માઇનસ સી, ટુ સીએસનું સૂત્ર સાઇન માઇનસ સાઇન, આનું સૂત્ર વાપરવાનો હું તમને કહી રહ્યો છું. માઇનસ સોરી ટુ સીએસ, તો તમારો આન્સર આવે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર સાઇન ટુ એ બરાબર માઇનસ કૌંસમાં ટુ સી એટલે કે સાઇન માઇનસ સાઇન. કરો બંને ખૂણાનો સરવાળો અને બાદબાકી, બંનેનો સરવાળો ટુ બી આવે, બંનેની બાદબાકી ટુ સી આવે. તો આ તમારા ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર થશે. પહેલા પાર્ટનો આન્સર આવી રીતે આવે. પછીનો વર્ડ તમને ખબર જ છે કે આ જ રીતે બીજો પાર્ટ મારે ગણવો નથી, સીધો લખવાનો થશે. ચાલો બીજો પાર્ટ શું છે? સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય બી સ્ક્વેર. સાઇન ટુ બી, તો તમે જોઈ શકો એમાં સામે એ નથી આવતો, ટુ એ અહીંયા ટુ બી ટુ સી જ આવે છે, તો માઇનસ સાઇન ટુ સી સાઇન ટુ એ આન્સર આવે. ચાલો ક્લિયર છે, આગળ વધારીએ. આ જ રીતે ત્રીજું લખાવો. ત્રીજું શું છે તમારી પાસે? તો કે ત્રીજું સમીકરણ છે તમારી પાસે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય સી સ્ક્વેર સાઇન ટુ સી. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય સી સ્ક્વેર અને સાઇન ટુ સી, તો એનો આન્સર આવે માઇનસ કૌંસમાં સાઇન ટુ એ માઇનસ સાઇન ટુ બી. ચાલો ક્લિયર છે બધી વસ્તુઓ?
तो आ तमारा त्रणेय आंसर तैयार। आज रीते मेथड थी तमारे क्वेश्चन ने लावानो छे, क्लियर करी नाखो छे, तो एनो उपयोग करिए अहीं। ओके, तेथी डाबी बाजू बी स्क्वेर माइनस सी स्क्वेर नो आंसर आवे माइनस साइन टू बी माइनस साइन टू सी। पछी आनो आंसर लखीए, आनो आंसर आवे माइनस साइन टू सी माइनस साइन टू ए। चलो क्लियर, पछी आनो आंसर लखीए माइनस साइन टू ए माइनस साइन टू बी। આપી દઈએ માઇનસ નિશાનીને અંદર, તેથી એલ એચ એસ બરાબર માઇનસ સાઇન ટુ બી માઇનસ માઇનસ પ્લસ સાઇન ટુ સી। માઇનસ અંદર આપો માઇનસ સાઇન ટુ સી માઇનસ માઇનસ પ્લસ સાઇન ટુ એ। માઇનસ અંદર આપો માઇનસ સાઇન ટુ એ માઇનસ માઇનસ પ્લસ સાઇન ટુ બી। તમે જોઈ શકો છો સાઇન ટુ એ ઉડી જાય, સાઇન ટુ સી ઉડી જાય, માઇનસ અને પ્લસ પણ ઉડી જાય, તેથી એલ એચ એસ કંઈ વધતું નથી એટલે ઝીરો, અને જે તમારે સાબિત કરવાનું છે। તો આ થઈ ગયો અને સરસ મજાનો નાનો અને ટચુકડો પ્રશ્ન નંબર 13 માં નાનો થી આ પણ વચ્ચે લખવાનું છે, બરાબર છે। તો આ થઈ ગયો સરસ મજાનો તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 13 મો અહીંયા પરિપૂર્ણ મેઇન બેઝ મેથડ એની આ છે। ઓકે, આને આધારિત જ તમારો પ્રશ્ન સોલ્વ થશે, આ નાનો એવો પ્રશ્ન। ઓકે, નેક્સ્ટ આગળ વધીએ અને પછીનો પ્રશ્ન નંબર 14મો સોલ્વ કરીએ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14મો। નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14મો લઈએ, રકમ વાંચતા જઈએ છીએ। રકમ છે, એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે, એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે। ઓકે, તો તમે લઈ લ્યો, ચાલો આ સપાટી અહીંયા સુધી ટેકરી લઈ લઈએ, બરાબર છે, અહીંયા સુધી ટેકરી લઈ લઈએ, ના ચાલે ભાઈ આકૃતિ થોડીક વ્યવસ્થિત જોઈએ। ચલો હવે ક્લિયર, અહીંયા સુધી તમારી ટેકરી લઈ લઈએ, ને ટેકરી ઉપર આ વૃક્ષ લઈ લઈએ, ઓકે ડન, ટેકરી ઉપર વૃક્ષ ક્લિયર। ઓકે, અહીંયાથી આપણે સરસ મજાનું જોશું બધું, એને સાંભળજો, હવે ક્વેશ્ચન લખતા જઈએ, વૃક્ષ લઈ લઈએ આને વૃક્ષ, તો પી થી ક્યુ તમારું વૃક્ષ, વૃક્ષ ટેકરી પર એક વૃક્ષ ઊભું છે, તે ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે। એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે, ટેકરી ક્ષિતિજ સાથે, ટેકરી એટલે કે પી ક્યુ અને આને આર લઈ લઈએ, પી આર ટેકરી છે, ઓકે, તે ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે, તો લખી નાખીએ કે આનું માપ 15 અંશ છે, કેટલું છે 15 અંશ। હવે અહીંયા ધ્યાન, આ તો 90 અંશ હોય, આ 15 હોય, તો આ ખૂણો કેટલાનો થાય, તો કે 75નો થાય સાહેબ, કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો 180, 90, 15 અને 75 180 થઈ જવા જોઈએ, થઈ ગયા। તો આ તમારી પ્રથમ વાત થઈ। બીજી વાત, આગળ વધીએ, ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે, ટેકરી પરનું વૃક્ષ છે એના તળિયેથી 35 મીટર નીચે આપેલા મેદાનના બિંદુએથી જોતા તેનો ઉચ્છેદ કોણ 60નો મળે છે, વૃક્ષનો ઉચ્છેદ કોણ 60નો મળે છે। 35 મીટર એટલે કે આ લંબાઈ તમને 35 મીટર આપેલી છે, અને આ તમને 60નો ખૂણો આપેલો છે, આખો આખો 60નો ખૂણો, તો આ ખૂણો નાનો ખૂણો કેટલાનો થાય, તો 15 દૂર કરો એટલે 45નો આ ખૂણો થશે,
આખો 60 નો હોય, આ ખૂણો અહીંયા 90 નો હોય, તો આ ખૂણો કેટલાનો થાય? તો કે 30 નો થાય. ભાઈલા સાંભળજો, ત્રિકોણ એ આર અને ક્યુ, એ આર અને ક્યુમાં આ ખૂણો 60, નીચે 90, તો આ ખૂણો 30 નો થવો જોઈએ, તો જ 180 થાય. તો આ બધું તમારી પાસે છે, બરાબર છે. તો હવે તમારે શું મેળવવાનું છે? તો વૃક્ષની ઊંચાઈ મેળવો. ચાલો વૃક્ષની ઊંચાઈને લઈ લઉં છું હું, અહીંથી અહીંયા સુધીને લઈ લઉં છું સ્મોલ એચ. તો તમારી પાસે હવે સાંભળજો, આ તમારો મેઇન પ્રશ્ન છે. આટલું તમને દોરતા ફાવી ગયું એટલે તમને બધું ફાવી ગયું એવું જ સમજવાનું રહેશે, કારણ કે હવે તમે અંતર ઊંચાઈના પ્રશ્નોને ત્રિકોણના સૂત્રોથી સોલ્વ કરો છો, બહુ સહેલા રહેશે. અહીંયા ધ્યાન, હવે ત્રિકોણ તમારી પાસે એચ છે ને, એ તમારા ત્રિકોણ એપી ક્યુમાં છે. તો ત્રિકોણ એપી ક્યુ માટે, ત્રિકોણ એપી ક્યુ માટે માપ ખૂણો, ચાલો ત્રિકોણ એપી ક્યુ ને પેલા દોરી નાખીએ, એ પી ક્યુ, આ તમારો ત્રિકોણ એપી ક્યુ છે. હવે આ ખૂણો કેટલાનો થાય છે? એમાં 45 નો થાય છે. જુઓ આ ખૂણો મેં કીધો છે, આ ખૂણો કેટલાનો છે? તો કે 30 નો ફિક્સ જ છે અહીં. તો આ ખૂણો કેટલાનો થશે એ તમારે મને માહિતી આપવાની છે. આ એચ છે અને આ તમારી પાસે 35 આપેલું છે, એટલે આર યુ બધું. આ તમારા ત્રિકોણની વાત થઈ ગઈ, આ ત્રિકોણની વાત થઈ ગઈ આખાની, ક્લિયર છે. ઓકે, આ બે જાણો છો, એચ મેળવવાનું છે તો સાઇન સૂત્ર વપરાય આના માટે. સાઇન સૂત્ર શું કહે છે? સાઇન સૂત્ર કહે છે કે એચના છેદમાં સાઇન એ. અરે મારા ભાઈ, એચ એટલે કે આ સાઇન સૂત્ર એવું કહે છે, એની સામેની બાજુ પી ક્યુ, એટલે પી ક્યુ બાજુના છેદમાં સાઇન એ, બરાબર. પી ક્યુ બાજુ આવી ગઈ, હવે લઈ લઈએ એપી બાજુ. એપી બાજુના છેદમાં, એપી બાજુના છેદમાં સાઇન ક્યુ, બરાબર. પી ક્યુ આવી ગઈ, એપી આવી ગઈ, એક્યુ, એક્યુ બાજુના છેદમાં સાઇન પી. આ તમારું સાઇન સૂત્ર થઈ જાય, એમાં બધી કિંમતો મૂકી દઈએ. ચાલો, તેથી પી ક્યુ, પી ક્યુ છે એચ જે મેળવવાનું છે, છેદમાં સાઇન એ, એ એટલે 45, છેદમાં સાઇન 45, બરાબર. એપી, એપી 35 ખબર છે, એપી છે 35. સાઇન ક્યુ, ક્યુ એટલે 30 નો ખૂણો છે, બરાબર. એ ક્યુ નથી ખબર, તો એ ક્યુ એમ નો એમ. સાઇન પી, સાઇન પી પણ ખબર છે ને, ખબર છે ને પી કેટલાનો થાય? તો કે 180 માંથી ઓલા બે દૂર કરી નાખો, 45 ને 30, આ તમારો આન્સર આવે. પણ આનું આપણે કંઈ કામ, કારણ કે એ ક્યુને તો મેળવવાનું નથી, આ બે વસ્તુને આધારિત આપણે ગણી નાખશું. ઓકે, ઓલાની જરૂર નથી, તો આટલું જ ગણીએ. એચના છેદમાં સાઇન 45 એટલે 1/√2, બરાબર. 35ના છેદમાં સાઇન 30 એટલે 1/2, અને મોકલી દઈએ સામે, તો એચ બરાબર 1/√2 × 35 × 2, કારણ કે છેદનો છેદ અંશમાં આવશે. તેથી તમારો આન્સર આવે 35 × √2, એટલે કે 35√2 તમારા વૃક્ષની ઊંચાઈ છે. લ્યો, આ સરસ મજાનો ક્વેશ્ચન નંબર 14મો અહીંયા પરિપૂર્ણ 35√2 નામની ઊંચાઈ તમને મળશે. બહુ સાદો ને સિમ્પલ ક્વેશ્ચન અહીંયા પરિપૂર્ણ. નેક્સ્ટ આગળ વધીએ અને પ્રશ્ન નંબર 15માને સોલ્વ કરીએ. 15મો પ્રશ્ન છે, બે જહાજ એક બંદરેથી છોડે છે. સાંભળજો, હવે પ્રશ્નો સમજજો ખાસ. અચ્છા, ચાલો ડન. ચાલો, આ તમારું બંદર, અહીંથી બે જહાજ આપણે છોડવાના છે.
શું છે બંને જહાજને કઈ રીતે? એક જહાજ ઈશાન દિશામાં ચોવીસની ઝડપે, ઈશાન દિશા એટલે કે નોર્થ ઈસ્ટની વચ્ચે, નોર્થ અને ઈસ્ટની વચ્ચેની દિશા ઈશાન દિશા થાય, ત્યાં તમારે ચોવીસની ઝડપે એ ભાગ જાય છે. તો એને હવે લગાવવું પડશે ને. પહેલું જહાજ આ દિશામાં જાય છે, આ પહેલું જહાજની દિશા બરાબર છે, પહેલાં જહાજની દિશા આવી રીતે થશે, ક્લિયર. બીજું જહાજ દક્ષિણથી પૂર્વ, દક્ષિણથી પૂર્વ 75ના ખૂણે, દક્ષિણથી પૂર્વ આ પૂર્વ છે, આ દક્ષિણથી પૂર્વ 75ના ખૂણે, 75 એટલે 15નો ખૂણો આમ બનાવશે. તો ચાલો એના માટે કંઈક દિશ કલર બદલાવીએ. 75ના ખૂણે આ દિશામાં બીજું જહાજ જાય છે, અહીંયા 75નો ખૂણો છે, ઈશાન દિશામાં તો બે ખૂણા સરખા સરખા જ હોય, 45 45 45 45ના જ હોય. ચાલો આ તમારી ઈશાન દિશા છે, ઉત્તર દક્ષિણ, દક્ષિણથી પૂર્વ 75, તો આ ખૂણો કેટલાનો થાય? તો આ ખૂણો 15નો થશે, કારણ કે કુલ તો 90નો છે, બરાબર છે. હવે ધ્યાન અહીંયા પ્રશ્ન શું છે, પ્રશ્ન છે ઈશાન દિશામાં 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે, આની દિશા છે 24 કિલોમીટર પ્રતિ કલાક, એટલી ઝડપે જાય છે. પછી બીજાની ઝડપ છે, બીજાની ઝડપ છે 32 કિલોમીટર પ્રતિ કલાક, આની ઝડપ છે 32 કિલોમીટર પ્રતિ કલાક, એક કલાકમાં 32 કિલોમીટર, બરાબર છે. ઓકે, તો આ તમારી પાસે ત્રિકોણ તૈયાર થયો. હા, હવે કંઈક માહિતી મળી, આ ત્રિકોણ તૈયાર થયો. તમારો પ્રશ્ન શું છે? તો કે 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર, જો પહેલી કલાકે 24, બીજી કલાકે 24, ત્રીજી કલાકે 24, એટલે ક્યાંક દૂર હશે, પહેલી કલાકે 32, બીજી કલાકે 32, ત્રીજી કલાકે, એટલે આ બે વચ્ચેનું અંતર મેળવો. તો હવે લખી નાખીએ, 3 કલાક પછી જો આ ઈશાન દિશાવાળું 24 24 24 24 તેરી 24 એકા 24 24 તો 48 24 તેરી 72 કિલોમીટર કાપીને ક્યાંક ઊભું હશે, એટલે આ દિશામાં 72 કિલોમીટર કાપીને અહીંયા પહોંચેલું હશે. આ તો એનું ઇનિશિયલ પોઈન્ટ, સ્ટાર્ટિંગ પોઈન્ટ ફિક્સ જ છે. ત્રીજું, 32 32 અને 32, 96 96 કિલોમીટર કાપીને આ ક્યાંક બેઠું હશે અહીંયા. ચાલો એ પણ ક્લિયર. તો હવે તમારે મેળવવાનું છે ઈ બે વચ્ચેનું અંતર, એટલે કે આ અંતર મેળવવાનું છે, આ અંતર કેટલું એ મેળવવાનું છે. પ્રશ્ન આવો છે, ફરીથી વાત કરી દઈએ, 24 24 અને 24 એટલે કે 72 કિલોમીટર કાપીને તૈયાર હશે આ જહાજ, 3 કલાક પછી 72 કિલોમીટર કાપ્યું હશે. 32 32 અને 32 32 32 અને 32, 96 કિલોમીટર આણે કાપ્યું હશે. આની તમને ખબર નથી એટલે આને ધારી દઈએ 1 કિલોમીટર બે વચ્ચેનું અંતર છે, મેળવવાનું છે. હવે મારો પ્રશ્ન, ત્રણેય બાજુ બે બાજુ જાણો ત્રીજી મેળવ્યું તો કોષ સૂત્ર ઉપયોગ, પણ આ ખૂણો ખબર હોવી જોઈએ, ખબર જ છે. જુઓ 45 ને 15નો ખૂણો થાય, જો તમને હજી સમજમાં ન આવે તો અહીંથી જોઈ લ્યો, 45 ને 15નો ખૂણો, ટોટલ ખૂણો 60નો થશે. તો લખી નાખીએ કે આ ખૂણો મારો 60° થાય. ચાલો આ તમારો ત્રિકોણ એ, તો આ તમારે એક્સ, એટલે કે હવે એને એક્સને સ્મોલ એ નામ આપી દઈએ, સ્મોલ એ કિલોમીટર, આને નામ આપી દઈએ કેપિટલ બી, તો આ તમારો સ્મોલ બી થઈ જશે, આને નામ આપી દઈએ કેપિટલ સી ત્રિકોણ, તો આ તમારો સ્મોલ સી થઈ જશે. તમારી પાસે કેટલી માહિતી છે એ લખતા જઈએ. તો મારી પાસે માહિતી છે કેપિટલ એ બરાબર 60, સ્મોલ એ નથી ખબર, કેપિટલ બી નથી ખબર, મેળવવાનો પણ નથી, સ્મોલ બી ખબર છે 72, કેપિટલ સી નથી ખબર પણ સ્મોલ સી ખબર છે 96. બસ તમારે એક જ વસ્તુ મેળવવાની છે બે વચ્ચેનું અંતર એ. તો તમારી પાસે કોસ એનું સૂત્ર છે, બધાય પાસે કોસ એ બરાબર થાય બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર
माइनस ए स्क्वेर ना छेद में टू बी सी मूकी दी है कोस साइठ बराबर बी स्क्वेर एट्ले कि बोतेर नो वर्ग कैल्सियम आव पड़ से छन्नू नो वर्ग माइनस ए स्क्वेर बे गुणिया बोतेर गुणिया छन्नू तो आग वधारी ने तेथी कोस साइठ की किमत थाय वन बाय टू गुणिया बे गुणिया बोतेर गुणिया छन्नू बराबर बोतेर नो वर्ग 5184 छन्नू नो वर्ग 9216 कैल्सियम आव माइनस ए स्क्वेर तेथी ए स्क्वेर बराबर आ 7488 तो ए बराबर वर्ग मूल में 7488 कैलक्युलेटर मारो એટલે તમને મળશે 86.53 કિલોમીટર એપ્રોક્સિમેટ બે વચ્ચેનું અંતર થશે એટલે કે નિયર અબાઉટ 82 કે 84 જે લખો એ ચાલો 87 કિલોમીટર જેવું અંતર થશે નિયર બાકી 83.53 એક્ઝેક્ટ આન્સર લ્યો આ થઈ ગયો સરસ મજાનો તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 15મો પણ અહીંયા પરિપૂર્ણ બાળકો નેક્સ્ટ આગળ વધીએ અને પછીનો પ્રશ્ન લઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 16મો લઈએ અંતિમ પ્રશ્ન છે એક નદીની એક જ બાજુએ બે વૃક્ષ આવેલા છે ચાલો નદી લઈ લઈએ પહેલાં તો નદી જોશે ને નદી નદી ચાલો આ નદી આ તમારી નદી એની એક જ બાજુએ બે વૃક્ષ લઈ લઈએ તો પહેલું વૃક્ષ અહીંયા લઈ લઈએ બીજું વૃક્ષ અહીંયા લઈ લઈએ પહેલું વૃક્ષ અને બીજું વૃક્ષ એક નદીની બે બાજુએ વૃક્ષ છે અને વૃક્ષ બી આવેલા છે તો અહીંયા વૃક્ષ છે અહીંયા બી વૃક્ષ વૃક્ષ બી આવેલા ચાલો આગળ નદી માના બિંદુ સી નદીની અંદર ક્યાંક બિંદુ સી છે ચાલો નદી ઉપર નદીની અંદરનું બિંદુ સી નદી ની અંદરનું બિંદુ એટલે કે સપાટી ઉપર નદીની સપાટી ઉપરનું બિંદુ સી હવે થી વૃક્ષ છે અને બીના અંતર 250 અને 300 મીટર છે લ્યો આ તમને અંતર આપ્યું છે આપણે થોડુંક સરખું દોરીએ ચાલો આ અંતર આપ્યું છે 250 આ અંતર આપ્યું છે કંઈક કેટલું છે 250 અને 300 લખી નાખીએ ચાલો આ અંતર 250 મીટર છે આ અંતર 300 મીટર છે આગળ વાંચીએ ખૂણો સી 45નો છે લ્યો બધું આપી દીધું તો તમારે ક્યાં ક્યાં મેળવવાની વાત છે ખૂણો સી 45નો છે તો એ બી વચ્ચેનું અંતર મેળવવાનું હોય જે આગળનો પ્રશ્નની જેવો થાય તો આ અંતર મેળવો બરાબર છે તો આ સાદીને સિમ્પલ વાત જ થઈ ફરીથી તો આને કહેવાય સ્મોલ સી બાજુ મેળવવાની છે આને કહેવાય સ્મોલ બી બાજુ આને કહેવાય સ્મોલ એ બાજુ કારણ કે ખૂણા એની સામેની બાજુ તેથી તમારી પાસે જે જે વસ્તુ છે એ બધી લખી નાખીએ અંતિમ પ્રશ્ન સ્મોલ એ બરાબર 300 સ્મોલ બી બરાબર છે 250 સ્મોલ સી બરાબર ક્વેશ્ચન માર્ક અને કેપિટલ સી આપ્યો છે 45° માપ તો તમારી પાસે એક જ સૂત્ર જેમાં તમને સ્મોલ સી મળી જાય એ તમારું કોસ સીનું સૂત્ર કોસાઇન સૂત્ર કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં 2ab કોસ સી એટલે કોસ 45 બરાબર એ સ્ક્વેર એટલે કે કેલ્સી કરતું જવાનું 300નો વર્ગ પ્લસ બી સ્ક્વેર એટલે કે 250નો વર્ગ માઇનસ સી સ્ક્વેરના છેદમાં 2 × 300 × 250 આગળ વધીએ કોસ 45ની કિંમત થાય 1√2
गुणिया बे गुणिया त्रण सौ गुणिया बसो ने पचास बराबर त्रण सौ नो वर्ग नौ चारमिंडा पच्चीस नो वर्ग छसो ने पच्चीस अने बे मिंडा माइनस सी स्क्वेर आवु थसे। ओके तेथी तमारी पासे अंतिम सी स्क्वेर बराबर कैलक्युलेटर मारता आवशे चार छ चार त्रण पांच तेथी सी बराबर वर्गमूल में छेतालीस चार सौ पैंतीस नु वर्गमूल आवशे बसो ने पंदर पॉइंट अड़तालीस सात मीटर। लियो आ तमारा बन्ने वृक्ष वच्चेनु अंतर थई जशे। सादो ने सरळ क्वेश्चन अहींया परिपूर्ण। मित्रों मां खास बधा त्रिक बधा ज बे ज सूत्रों ने आधारित प्रश्नों छे। अंतर ऊंचाई पण आमां आवी जाय छे तो महत्तम प्रेक्टिस करजो। जी माटे पण अति महत्वनो कॉन्सेप्ट छे। तेमज धोरण 12 मां सूत्रों ने आधारित तमे घणा बधा क्वेश्चन ने बहु ईजी बनावी शको छो। बराबर छे।